હવે વડોદરાની કરીએ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી રહ્યો છે ધોધમાર વરસાદ લહેરીપુરા દરવાજા પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે વડોદરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા પામ્યો છે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેના પરિણામે રોડ ઉપર પણ આછા આછા પાણી વહેતા થયા છે વહેલી સવારથી આ વરસાદ શરૂ થયો છે લહેરીપુરા દરવાજા પાણી ગેટ વિસ્તારમાં ક્યાંક પાણી પણ ભરાયા જે દ્રશ્યોમાં જોઈ શકાય છે પરંતુ મહાનગરપાલિકાની મોટી બેદરકારી કહી શકાય કે આ મહાનગરો કહેવામાં આવે છે પરંતુ મહાનગરોમાં પ્રીમોન્સૂનની કામગીરી એટલી સુઘડ રીતે કરવામાં આવે છે કે થોડો પણ વરસાદ આવે તો પાણી તો ભરાઈ જ જાય કારણ કે મેઘરાજા વરસ્યા છે એવું દર્શાવવું તો પડે ને અને એટલા માટે એ પ્રકારની કામગીરી દરેક મહાનગરોમાં કરવામાં આવે છે એ પછી સુરત હોય રાજકોટ હોય વડોદરા હોય કે પછી અમદાવાદ હોય પણ થોડા અમથા વરસાદમાં પાણી ના ભરાય તો જ નવાય આ વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો તેના પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે લહેરીપુરા દરવાજા અને પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાયા છે આજે હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટ મતલબ સાડા ચાર ઇંચથી સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે આ વિસ્તારોને તો વડોદરા આજે ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે જ્યાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી આ વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જેના કારણે વાહન વ્યવહાર પણ અવરોધાયો છે વડોદરાના અલગ અલગ વિસ્તારો જે બાકાત નથી પાણી ભરાવાથી દ્રશ્યોમાં જોઈ શકાય છે એ પ્રમાણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લહેરીપુરા દરવાજા પાણીગેટ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે ઘણા સમયથી થોડા છેલ્લા દિવસોથી વડોદરામાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું હતું ત્યારે આજે ફરી વહેલી સવારથી વરસાદની એન્ટ્રી વડોદરામાં શરૂ થઈ ચૂકી છે વડોદરામાં વરસાદ વરસતા ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક લોકોના વાહનો પણ બંધ પડવાની સ્થિતિ ઊભી થઈ હવામાન વિભાગે એલર્ટ વડોદરામાં સમાચાર વડોદરાથી જે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા શહેરમાં રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકો અને રાહદારીઓ વહેલી સવારથી મુશ્કેલીમાં મુકાયા નોકરી ધંધાના અર્થે કામ અર્થે અથવા તો બાળકો શાળાએ જઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ કોલેજમાં જઈ રહ્યા હતા તેમને વહેલી સવારથી જ વરસેલા વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આજે વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભારે વરસાદ વડોદરામાં વરસી શકે છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે કે હવામાન વિભાગની આગાહી મુજબ જ વડોદરામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લહેરીપુરા દરવાજા પાણીગેટ વિસ્તાર અલકાપુરી સહિત વિસ્તારો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પણ વડોદરાના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે વડોદરામાં વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મહાનગરપાલિકાએ આ વિસ્તારોમાં કોઈ જ પ્રી મોન્સૂન કામગીરી નથી કરી જો કરી હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત લોકોની દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ હાલ વરસાદના કારણે થયું છે વડોદરાનું પાદરા જ્યાં વરસાદ વરસ્યો પાદરામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે પાણીની ટાંકી પાતળિયા હનુમાન રોડ પર પાણી ભરાઈ ગયા જાસપુર રોડ કોઠીફળિયા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી છે કે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે અને આગાહી મુજબ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ સવારથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે નીચાણમાં આવતા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે જાસપુર રોડ કોઠીફળિયા હનુમાન રોડ પાતળિયા હનુમાન રોડ પાણીની ટાંકી આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સવારથી જ વરસાદી માહોલના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરાના પાદરાની સાથે સાથે કરજણમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા કરજણના અનેક માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા કરજણ પાલિકા સામે આમોદ રોડ વિસ્તારમાં પાણી ભરાયા પાદરા રોડ નેશનલ હાઈવે ઉપર પણ વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે પણ આ વરસાદ સારો છે કેમકે વડોદરામાં પણ બફારો ગરમી ખૂબ વધી ગયા હતા વરસાદ પડતો નહોતો અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ હજી પણ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ વરસાદના કારણે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તાર છે અને ત્યાં વરસાદ વરસવાના કારણે ખેડૂતોની ચિંતા ઉપરથી વાદળો ખેડૂતો પરથી ચિંતાના વાદળો દૂર થયા છે હજી પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે પણ વરસાદ નથી પડી રહ્યો શિનોરમાં પણ વરસાદ પડ્યો છે સૌથી વધારે ખુશી આ વરસાદની જો કોઈને થાય તો એ ધરતીપુત્રો છે ત્રણ કલાકમાં શિનોરમાં ત્રણ પોઈન્ટ છતાળીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો અત્યાર સુધી વડોદરાના શિનોરમાં સિઝનનો ચૌદ પોઈન્ટ સાહીઠ ઇંચ વરસાદ પડ્યો છે શિનોર પંથકના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બજારોમાં પાણી વહેતા થયા સાદલીમાં એમ નવા ત્રણ સિમેન્ટ વીજ પોલ નાખ્યા હતા જે નમી જતા જોખમી બન્યા હજી વરસાદના વરસાદની જે પણ ઘટ છે એ પૂરી થાય તેવી ખેડૂતોની અપેક્ષા છે અને અપેક્ષા મુજબ અત્યારે તો સારો વરસાદ વરસી રહ્યો છે વડોદરા જિલ્લાભરમાં ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિભારે વરસાદ આજના દિવસે વડોદરા જિલ્લાના વિસ્તારોમાં વરસી શકે છે